રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે આપણે પ્રકરણ 12 પર્યાવરણમાં જોઈશું. તેનું નામ છે બદલાતો સમય. એના વિશે હું તમને થોડીક સમજ આપું છું. તમે નાના છો અને તમારાથી મોટા કોણ? મમ્મી પપ્પા. મમ્મી પપ્પાથી મોટા કોણ? બા દાદા. તો બા દાદા વખતે આપણે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા. તે સમયે પપ્પાએ બહુ નાના હશે. તે સમયે મહાત્મા ગાંધી અને બીજા અન્ય દેશભક્તિ નેતાઓ તથા સ્વાતંત્ર્ય વીરોએ મહેનત કરી અને પોતાને બલિદાન આપી અને આપણો દેશ શું કરાયો હતો? આઝાદ કરાયો હતો. અને ખબર છે આપણી આઝાદી ક્યારે મળી? 15 ઓગસ્ટ અને 1947ના દિવસે. તો એ સમયે ગાળો છે, એ સમયે શું પરિવર્તન આવ્યું હતું અને શું પ્રવૃત્તિ થતી હતી તે આપણે જોઈશું. એટલે આ પાઠમાં આપણે ભૂતકાળ અને વર્તમાન બંને વસ્તુઓને પરિચિત કરવાની છે અને તેના વિશે આપણે આજે તફાવત સમજવાનો છે. પ્રકરણ 12 બદલાતો સમય. મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાંની આ વાત છે. એ સમયે હું ખૂબ જ નાનો બાળક હતો. મારા પિતાજી ખેત મજૂર કરતા હતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. એ સમયે મારા અનુભવ તમારી સાથે આપ લે કરવા માગું છું. મેં તમને કીધું કે પહેલાંના સમયની વાત છે, એટલે પહેલાંના સમયમાં ગાંધીજી હોય એ સમય દરમિયાનની આ વાત છે. ત્યારે ભાગલા પડ્યા હતા તો લોકો એક ગામથી બીજી જગ્યાએ શું કરતા હતા બેટા? સ્થળાંતર કરતા હતા. તો અહીંયા પણ અહીંયા લખ્યું છે મોટું સ્થળાંતર, બરાબર. તો હવે એના વિશે આપણે સમજીએ. લગભગ 70 વર્ષ પહેલાંની આ વાત છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલિયાનો ટંડો ગામ, એટલે હાલ એને શું કહેવામાં આવે છે, પાકિસ્તાનમાં અમે રહેતા હતા. તે સમયે અમારે ખૂબ જ વેઠવું પડેલું એટલે ખૂબ જ દુઃખી થયા હતા. એમ ખૂબ ગરીબ હતા, ખૂબ ચહલપહલ ચાલતી હતી. મને સમજવા નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. ગામ છોડવાનું એટલે આપણે હવે શું છોડી દેવાનું છે? પાકિસ્તાન, એટલે ટંડો ગામ છોડી દેવાનું છે. અને હવે આપણે ક્યાં જઈશું? બીજી જગ્યાએ જઈશું. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. ત્યારે ત્યાં આગળ બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડામાં લઈને ભાગ્યા. તે પણ સરહદ પડાવી લીધી. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. અમારી જેમ ઘણા લોકો અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. એટલે ત્યારે કેટલા ભાગ પડ્યા હતા બેટા? બે, ભારત અને પાકિસ્તાન. તો એ લોકો ક્યાં આવ્યા? ભારતમાં આવ્યા. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા. જેમ અમે ભારતમાં આવ્યા એમ થોડા સમયમાં અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. એક નવગર. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા, એટલે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. તેમણે કહ્યું કે આપણે ત્યાં આપણો ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી. અમે બાળકોએ પણ તેમને મદદ કરી હતી. માએ માટી ખોદી અને અમે તગારા ભરી અને માને આપ્યા હતા. બહેને અને માએ તેમાં ભૂસું ભેળ્યું. બાપાએ દિવાલો બનાવી. અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા. માએ તેમાંથી લીપણ કરી ભોંય તળિયું તૈયાર કર્યું. માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી શું થઈ જાય? જીવજંતુ દૂર થઈ જાય. એટલે છાણથી આપણે પહેલાં, અત્યારે આપણે ક્યાં હોય, આપણા ઘરે શું હોય છે? ટાઇલ્સ હોય છે. તો ટાઇલ્સ હોય છે ને એ જગ્યાએ પહેલાંના સમયમાં શું કરતા હતા? ગાર કરતા હતા. એટલે છાણ માટી એ ભેગું કરી અને ટાઇલ્સની જગ્યાએ એ લીપતા હતા. એનાથી શું ના આવે? ઘરમાં જીવાત ના આવે. અત્યારે પણ તમે ગામડાના ઘર હોય ને અને ખૂબ જ ગરીબ હોય ને, રહેતા હોય ને, ત્યાં એવી રીતના ગાર કરીને લોકો રહેતા પણ હોય છે. કદાચ તમારા ગામડામાં ઘર હોય તો તમે જોયેલું પણ હોય, અથવા તમને ખબર ના હોય તો બા દાદાને પૂછશો તો તમને એ પણ વાત કરીને કહેશે. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળી તોડી વાંસા
तैयार करी मोह मूक्यो, जेना पर थोड़ा सणना कोठरा मूकी માટીના નળિયામાં ઢાંકી દીધું. અમારી આજુબાજુ મોટા ભાગના ઘરો અમારા જેવા જ હતા, જે અમારા જૂના જેવા જૂના ઘર જેવા હતા, જે મને ખૂબ જ ગમતું હતું. આપણે પહેલાંના સમયની વાત કરીએ તો અહીંયા પ્રશ્ન છે, જુઓ બેટા, તે ક્યાં રહેતા હતા અને તે જગ્યાનું નામ? તો તેઓ ક્યાં રહેતા હતા? ગામડામાં રહેતા હતા. અને તે ગામનું નામ શું હતું? મગરવાડા. તેમનું ઘર કઈ સામગ્રીથી બનાવેલું હતું? તો મેં તમને કીધું કે તે કાચું ઘર હતું, કાચી માટીનું ઘર કહેવાય. એટલે તે માટી, ઈંટો અને ફક્ત નળિયાથી જ બનાવેલું હતું. ત્યારે ઘરમાં શૌચાલય હતું તો ના. પહેલાંના ગામડાઓમાં કે જૂના જમાનામાં શૌચાલય હતું નહીં. તે ક્રિયા કરવા માટે તે લોકો ખુલ્લા વગડામાં અથવા ખેતરમાં જતા હતા. પહેલાંના સમયમાં જ્યારે બા દાદા હતા તે સમય દરમિયાન ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી તે સમય દરમિયાન? તો જ્યારે જૂના જમાનામાં ત્યાં આપણે ખૂણામાં એક ખૂણો હોય ત્યાં આગળ એક માટીનો ચૂલો બનાવ્યો હોય અને એ ચૂલા ઉપર બા બનાવતી હતી, રસોઈ બનાવતી હતી. અને એ ચૂલામાં જ પાણી પણ ગરમ થાય અને રસોઈ પણ બનાવવામાં આવતી હતી. હવે તમારા પિક્ચર જુઓ, એમાં લખ્યું છે ઘરમાં ફેરફાર. તો હવે એ સમય અને હવે આ સમયમાં કેવો ઝડપથી ફેરફાર થવા માંડ્યો એ હું તમને સમજાવું છું. ઘરમાં ફેરફાર, સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા. હવે બા બાપુજી મને પરણાવવા માગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારા ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો શું વાપરવા માંડ્યા હતા? સિમેન્ટ વાપરવા માંડ્યા. આપણે મેં કીધું ને તમને, પહેલાં માટી વપરાતી હતી, હવે શું વાપરવા માંડ્યા? સિમેન્ટ વપરાતો હતો. તેઓ કહેતા કે સિમેન્ટથી મજબૂત ઘર બને. અમે પણ વિચાર્યું કે હવે આપણે ઘરમાં શેનો ઉપયોગ કરવો જોઈએ? સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમની છત બનાવવા માટે લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો મળતી હતી, તેનાથી દિવાલો પણ બનાવતા હતા. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો, દિવાલ ઉપર લીપણ કરવાનું નહોતું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાડતા હતા. આંગણામાં નાનું રસોડું પણ અમે બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા હતી. પછી મારા લગ્ન થયા. મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતી હતી. અમે બધા રસોડામાં ચટાઈ પર એકસાથે જમવા બેસતા હતા. તે ખૂબ ખુશીનો સમય હતો. તે દિવસે કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરમાં જતા હતા. ઘણા ખરા મકાનોમાં તેના માટે એક અલગ જગ્યા હતી અને ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય બનાવ્યું હતું. એટલે મેં તમને કીધું ને કે પહેલાં માટીના મકાનો હતા, ધીમે ધીમે એમણે ફેરફાર કર્યો અને એમના લગ્ન આવ્યા ત્યારે અને તેમણે પાકી દિવાલો બનાવી, ઘરમાં રસોડું બનાવ્યું, અલગ રસોડાની જગ્યા કરી, રૂમ બનાવી. એટલે આવો બધો બદલાવ આવ્યો. હવે વધુ બદલાવ ક્યારે આવ્યો? તો મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ એ ઘરમાં થયો હતો. એ સમય વીતતો ગયો. બાળકો થોડું ભણ્યા. 20 વર્ષ પહેલાં અમારી દીકરી ઝીમીના લગ્ન થયા અને સાસરે રાફો ગામે ચાલી ગઈ. જ્યારે દીકરા લાખાના લગ્ન થયા અને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ. હવે નવી વહુ માટે આપણે શું કરવાનું હતું? બીજું ઘર બનાવવાનું હતું. ત્યારે પહેલાં પાકાચી ઈંટો વપરાતી હતી, હવે કેવી ઈંટો વપરાવા માંડી? પાકી ઈંટો વપરાવા માંડી. અમે પણ દિવાલો બનાવવા તેનો ઉપયોગ કર્યો. છત માટે વાસા નળિયાના બદલે અમે શું બોલાવ્યા? મજબૂતી લાવવા માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી રસોડું મોટું બનાવ્યું. લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે, કારણ કે હવે તેનો ઉપયોગ આવવા માંડ્યો ગેસ અને સ્ટવ. હવે એના ઉપર બધા રસોઈ બનાવે છે. એટલે કેટલો બધો બદલાવ આવ્યો જોયો બેટા? પહેલાં ચૂલાનો ઉપયોગ થતો હતો, હવે ગેસનો અને સ્ટવનો ઉપયોગ થવા માંડ્યો. નવી વસ્તુઓ જોઈએ,
બરાબર, મારા દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે. તેણે હવે નવું ઘર બનાવ્યું. તેને નાની મોટી ખરીદી કરવા શહેરમાં જવાનું થાય છે. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય તેમ જુદી જુદી સુવિધાઓ પણ જોવા મળે. તે નવી પેઢીનો દીકરો છે. તેમણે હવે શૌચાલય, રસોડું વગેરે સુવિધાવાળું ઘર બનાવ્યું. જે બનાવવું અમારા માટે શું હતું, ખૂબ જ અઘરું હતું. કેમ અઘરું હતું? કારણ કે પહેલાં ગરીબ પણ હતા અને સમય પણ ખરાબ હતો. થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચારો, નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો. હું હવે 80 વર્ષનો થયો. આ બધા વર્ષો મેં ઘણા બધા ફેરફાર જોયા. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે, તેમના ઘર કેવા હશે. અત્યારે ટંડો ગામમાં મકાનો કેવા હશે, મને એમ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે. એટલે જોયું બેટા, 80 વર્ષની અંદર કેટલા બધા ફેરફારો થયા. તો તમારા દાદાઓને પૂછશો ને, બાને પૂછશો ને, તો એ પણ તમને જવાબ આપશે કે હું નાનો હતો ત્યારે શું થયું, હું મોટો થયો ત્યારે શું થયું ફેરફાર, અને હવે અત્યારે હું આટલી ઉંમર છે ત્યારે કયા કયા ફેરફારો થયા, તે બધી જ વાત દાદા તમને કહેશે. હવે હું આજે એના પછીના હવે આપણે શું કરીએ છીએ, સવાલ જવાબ આયા એ સવાલ જવાબ સમજીએ. ચલો, તમારું ઘર બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ લેવામાં આવી છે. હવે હાલની પરિસ્થિતિની વાત કરી છે, એટલે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ઘર કેવું છે? તો ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડું વગેરે સામગ્રીથી ઘર બનાવવામાં આવેલું છે. હવે પછી બીજો છે, તમારું મિત્રનું ઘર કઈ સામગ્રીથી બનેલું છે તે શોધી કાઢો અને ફેરફાર લખવાનો. એ તમારે જોઈને ફેરફાર લખવાનું છે. નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે તે આપણે વિચારવાનું છે કે આપણે મોટા થઈએ તો આપણે કેવા ઘરમાં રહીએ, આપણને કેવું ઘર ગમે. બરાબર, બાંધકામમાં આપણને શું ગમે? ઈંટો, રેતી, સિમેન્ટ, કપચી વગેરે પાક્કા મકાનનો ઉપયોગ કરીને આપણે કાચા મકાનમાં રહીએ હવે ના. અને તે કેવા ઘરમાં રહેવા જશે? મોટા મકાનમાં રહેવા જશે. એટલે દરેક વસ્તુ વિચારીને આપણે સવાલ જવાબ લખવાના છે. હવે તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો તે પણ આપણે વિચારીને લખવાનું છે. તમારા દાદા દાદી ઘરના ઘર શાના દ્વારા બનાવવામાં આવ્યા તે વિશે તમારે કોને પૂછવાનું? કે તમારું જૂનું ઘર હોય ગામડામાં, તે ઘર શેનાથી બનાવ્યું છે, તો તે પણ તમારે બા અને દાદાની જોડે ચર્ચા કરીને પૂછીને પછી તે અને તેમાં એ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો તેનું નામ લખવાનું છે. એ બધું બા દાદા સાથે ભેગા થઈ અને તમારે લખવાનું છે. પછી અહીંયા બીજો છેલ્લો પ્રશ્ન છે, લોકોને તેઓ જે કામ કરે છે તે અનુસાર નામ આપવામાં આવ્યા છે. તે જે માણસ લાકડાનું કામ કરે આપણે એને શું કહેવાય? સુથાર કહેવાય છે. બરાબર, તો હવે સુથાર, મોચી, તમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે એને આપણે શું કહીએ? સુથાર. મોચીનું કામ કરે, બરાબર, એ મોચી પણ મોચી શું કામ કરે? ચંપલ બનાવવાનું કામ કરે. તો એ બધું તમારે વિચારી અને લખવાનું છે. હવે ચિત્રો જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો. અહીં જુઓ, બધા અલગ અલગ કામ કરે છે. બરાબર, અને નીચે કોષ્ટક આપ્યું તમને, કામ, સાધન અને તે માણસને શું કહેવાય. હવે એ ચિત્ર તમારે જોવાનું છે અને તેના વિશે લખવાનું છે. હવે જુઓ, એક માણસ છે તે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. બરાબર, માટીમાંથી આપણે અલગ અલગ વસ્તુ બનાવીએ, જેમ કે માટલું હોય, બરાબર, ઘડો હોય, નાનો દીવો હોય, તે કોણ બનાવે? કુંભાર બનાવે. એ માણસે શું કહેવાય? કુંભાર. અને એ કયા સાધનથી બનાવે? ચાકડાથી બનાવે. હવે બીજું માણસ જો, સિમેન્ટ, રેતી, પાણીને ભેગા કરી અને માલ બનાવે છે. તો એ માલ બનાવનાર માણસને શું કહેવાય? મજૂર. અને જે બનાવે છે જેનાથી, એ શેનાથી બનાવે? તો પાવડો અને તગારાથી બનાવે. હવે ત્રીજું જુઓ, ઘરનું ચણતર કામ કરે છે. ચણતર એટલે ચણવાનું કામ કરે છે. એ કામ કોણ કરે? તો કડીઓ કરે. અને એ કડીઓ ચણતર શેનાથી કરે છે? તો લેલું અથવા મસ્ટર્ડથી કરે છે. હવે એ જ ઘરમાં એક માણસ ઇલેક્ટ્રિકનું કામ કરે છે. કરે છે. હવે એના હાથમાં શું છે? તો ટેસ્ટર હોય, પકડ હોય, વાયર હોય, ડ્રીલ મશીન હોય, તેને આપણે શું કહેવાય છે? ઇલેક્ટ્રિશિયન.
હવે બીજું જુઓ, એ જ ઘરની અંદર આ ચિત્રમાં છે વિવિધ પ્રકારની પાઇપ ફિટિંગ કરે, નળ ફિટિંગ કરે, એ નળ તૂટી ગયો તો નવો લગાવે, એ બધું કામ કોણ કરે? પ્લમ્બર. તેની પાસે શું હોય, કયા સાધનો હોય? તો પક્કડ, પાના, ડ્રીલ, મશીન, એ બધું હોય છે. આવી રીતના તમારે અલગ અલગ માણસ જે કામ કરતા હોય તેના વિશે લખવાનું છે. હવે અહીં આગળ આ ચિત્રમાં બીજું છે ચિત્રવર્ણન. ચિત્રવર્ણન છે, નીચે આપેલા છે સવાલ જવાબ, સામે પણ પેજમાં આપેલા છે, તો એ તમારે ચિત્રવર્ણનના આધારે તેના જવાબ લખવાના છે કે શાનું બાંધકામ થઈ રહ્યું છે, કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે, પછી કોણ દરવાજે ઊભું છે, એ બધું તમારે ચિત્રના આધારે સવાલ જવાબ લખવાના છે અને તે ચોપડીમાં લખવાના છે અને ફરીથી તમારે સારા અક્ષરે લખવાનું છે. થેન્ક યુ.